છોડી દીધી તો અત્યારે રાજકીય માહોલ ઘરમાં ગરમીનો ચાલી રહ્યો છે આજે ગુજરાત વિધાનસભા ચૂંટણીનું પરિણામ બહાર પડ્યું છે તો ગુજરાત વિધાનસભા ચૂંટણીનું દમદાર ખમીરવંતું પરિણામ ભારતીય જનતા પાર્ટીએ મેળવ્યું છે તમામ રાજકીય પક્ષોનો કચ્ચર ગાણ કાઢી રેકોર્ડ બ્રેક જીત ભાજપે હાંસલ કરી છે ગુજરાતમાં સરકાર ફરી એકવાર ભાજપ બનાવવા જઈ રહી છે કોંગ્રેસના સુફડા સાફ કરી નાખ્યા છે તો આમ આદમી પાર્ટીનું જાડું તોડે જડે તેમ નથી એવા હાલ ભાજપે કર્યા છે ઉત્તર ગુજરાતમાં પણ કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે આ ઝોનની 32માંથી 24 બેઠકોમાં ભાજપના ઉમેદવારો આગળ છે કોંગ્રેસને માત્ર 5 બેઠક પર લીડ હતી આપના ઉમેદવાર 1 તથા અન્ય 2 બેઠક પર આગળ હતા દક્ષિણ ગુજરાતમાં ભાજપનો દબદબો યથાવત રહ્યો હોય તેમ 35માંથી 28 બેઠકોમાં ભાજપ ઉમેદવારોને લીડ હતી જ્યારે કોંગ્રેસ 5 અને આમ આદમી પાર્ટીના ઉમેદવાર 2 બેઠકોમાં આગળ રહ્યા હતા તો મધ્ય ગુજરાતમાં ભાજપનો સપાટો યથાવત હતો 61માંથી 64 બેઠકોમાં ભાજપના ઉમેદવારોને સરસાઈ હતી કોંગ્રેસને 4 આપને 1 બેઠક પર લીડ હતી તો ભાજપની જે બેઠકો એક્ઝિટ પોલમાં ગુજરાત માટે દર્શાવવામાં આવી હતી તેના કરતાં વધુ બેઠકો ભાજપે ગુજરાતમાં મેળવી છે જ્યારે મહેસાણા જિલ્લાની 7 બેઠકો વિસનગર ખેરાલુ મહેસાણા બહુચરાજી વિજાપુર ઊંઝા કડી પૈકી 4 ઉપર કોંગ્રેસની જીત થતી હોવાનો મીડિયાનો એક્ઝિટ પોલ ખોટા સાબિત થયા છે મહેસાણા જિલ્લો ફરી એકવાર ભાજપનો ગઢ સાબિત થયો છે જેમાં મહેસાણાની 7 બેઠકોમાંથી 6 બેઠકો પર વિજય મેળવ્યો છે તો માત્ર એક વિજાપુરની બેઠક પર કોંગ્રેસને વિજય થવામાં સફળતા મળી છે આમ આદમી પાર્ટીની એન્ટ્રીથી ભાજપ અને કોંગ્રેસ બંનેને નુકસાન થશે તેવું ગણિત મંડાઈ રહ્યું હતું પરંતુ જેવી રીતે દિલ્હી અને પંજાબમાંથી આમ આદમી પાર્ટીએ કોંગ્રેસનો કાંટો કાઢી નાખીને સત્તા હાંસલ કરી લીધી છે તેવી જ રીતે ગુજરાતમાં પણ કોંગ્રેસનો સફાયો કરીને તેને વધુ 5 વર્ષનો વનવાસ આપવામાં સિંહ ફાળો ભજવ્યો છે બીજી બાજુ આપની એન્ટ્રીથી ભાજપને કોઈ જ નુકસાન જવાને બદલે ફાયદો થઈ રહ્યો હોય તેવી રીતે અત્યારે પણ તે અડીખમ બનીને ઊભો છે કેવો આજે જશ્નનો માહોલ છે ખેરાલુ વિધાનસભાનો માહોલ દિવાળી કરતો પણ ઉત્સવ મનાવી રહ્યા છીએ જશ્નનો માહોલ છે એમાં ખેરાલુ વિધાનસભા માટે આજનો ઇતિહાસ બની ગયો છે ઇતિહાસ ગવાશે આજે અને કદીયના રચવાડીમાં ઇતિહાસ રચાણો છે દરેક કાર્યકર્તાએ અને છેવાડાના બૂથના કાર્યકર્તાએ બૂથ ઉપર જઈને જે કામ કર્યું છે એનો ભવ્ય વિજય છે ભારતીય જનતા પાર્ટીનો ભવ્ય વિજય છે આગામી 5 વર્ષ સુધી કયા કાર્યો ભાજપ ભારત આગામી 5 વર્ષ સુધી ભારતીય જનતા પાર્ટી ખેરાલુ વિધાનસભા માટે તમામ ગામોમાં જે સીધા પરસ્તા કામો છે પાણી છે વીજળી છે આરોગ્ય છે એને લગતા તમામ કામો શિક્ષણને લગતા ભારતીય જનતા પાર્ટી કરશે અમારી ભારતીય જનતા પાર્ટીની સરકાર કરશે ગાંધીનગરમાં બેઠેલી દિલ્હીમાં બેઠેલી સરકાર કરશે અને અમારા ધારાસભ્ય પણ કરશે એવો અમને વિશ્વાસ છે